नित्यम शिवम सुंदरम विद्यार्थी मित्रों अपने पाठ यूनिट 5 सब्जेक्ट इंग्लिश स्टैंडर्ड 10th એટલે કે ધોરણ 10 વિષય અંગ્રેજી અને પાઠ 5 એનું ટાઇટલ એટલે શીર્ષક કે પ્લેઇંગ વિથ ફાયર એટલે આગ સાથે રમત એનો વિડિયો પાર્ટ 2 બરોબર પાઠ પ્રથમમાં મેં તમને પ્રસ્તાવના રજૂ કરી બરોબર માહિતી રજૂ કરી કે દારૂખાનાનો જે પ્લેઇંગ વિથ ફાયર એટલે પ્લેઇંગ એટલે રમવું અને ફાયર એટલે આગ આગ સાથે ખેલ આગ સાથે રમત તો આપણે એમાં મુખ્યત્વે સંપૂર્ણ દારૂખાનાની જે વાત કરી કે જે ભારતમાં આપણે વાર તહેવારે દિવાળી ઉપર ખાસ કરીને લગ્ન પ્રસંગમાં કોઈ ધાર્મિક વરઘોડા હોય એમાં જે વિવિધ પ્રકારનું જે દારૂખાનું ફોડવામાં આવે છે તો એનું ઉત્પત્તિ સ્થાન ક્યાં એમાં શું વપરાય ભૌતિક બરાબર ફિઝિક્સની દૃષ્ટિકોણથી એટલે કે ભૌતિક વિજ્ઞાનના દૃષ્ટિકોણથી અને રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રી એના દૃષ્ટિકોણથી એમાં શું શું વપરાય છે પાઠ યુનિટ 5 પેજ નંબર જે 55 ઉપર શરૂ થાય છે બધા વિદ્યાર્થી મિત્રોને ખાસ બરાબર એવો વિનંતી કે તમારે એમ કે જ્યારે આ વિડીયો જોતા હોય તો પાઠ્યપુસ્તક ખોલવું અને પાઠ્યપુસ્તકની જે હું ફકરા વાઇઝ દરેક જે એક એક જે વાક્ય જે હું વાંચું એના સ્પેલિંગ સમજાવું એ સ્પેલિંગને તમારે બરાબર ધ્યાનમાં લેવાના હવે આગળ ઉપર જે યુનિટ શરૂ થાય ત્યાં પ્રી ટાસ્ક એટલે પૂર્વ પ્રવૃત્તિ તો એમાં આપણને માહિતી આપી હોય એ આખી માહિતી કોઈ આપણે શીખવાની કોઈ જરૂર નથી પણ એમાં માહિતી શું હોય કે ભાઈ દક્ષિણ ભારતમાં બરાબર એમ કે એક મંદિર જે હતું ત્યાં એમ કે લોકોની ભીડ ભેગી થઈ હતી અને દારૂખાનાના કારણે અહીંયા એક ઉત્સવ ઉજવવામાં આવે છે ખાસ કરીને તમિલનાડુ અને કેરળમાં કે ભાઈ તે દિવસે બધા લોકો મંદિરના પટાંગણમાં મંદિરના ગ્રાઉન્ડમાં ભેગા થાય અને દારૂખાનું ફોડે અને એમાં એ જે ઘટના ઘટી હતી અકસ્માત થયો હતો અને આશરે એટલે કે 100 લોકો રહ્યાને એ દાઝી જવાથી અને મૃત્યુ પામ્યા હતા ઘણી વખત આપણે પણ ગુજરાત રાજ્યમાં અને બીજા કોઈ રાજ્યમાં દિલ્હી ને રાજકોટ ને અમદાવાદ ને એવા જે મેદાન હોય મ્યુનિસિપાલિટીનું અહીંયા તંબુ આજે મંડપ નાખી અને દારૂખાનાની દુકાનો ખોલવામાં આવી હોય અને જો એમ કે સેફ્ટીના સાધનો એટલે કે સલામતીના સાધનોની સગવડતા જો પૂરતા પ્રમાણમાં ન કરવામાં આવી હોય અને કોઈ કારણોસર કોઈ શોર્ટ સર્કિટના કારણે અથવા તો કોઈ બીજા કારણોસર કોઈ એકાદા જે દુકાનમાં આગ લાગે દારૂખાનામાં અને એ ફૂટવા માંડે તો એ બીજી બધી દુકાનોને પોતાની ઝપટમાં લઈ લે ને આજુબાજુમાં જે રહેલા લોકો રહ્યા એ દોડાદોડી કરવામાં ડરના માર્યા અને એમને શ્વાસ ઊંધાઈ જવાના કારણે એ બરાબર લોકોના મૃત્યુ થતા હોય છે એટલે કે મૂળ સંપૂર્ણ આખો પાઠ રહ્યો એ એમ કે દારૂખાના વિશેનો પાઠ છે ફાયર વર્ક્સ એટલે કે દારૂખાનું વિવિધ પ્રકારનું જે આવતું હોય એના વિશેનો પાઠ છે તો પ્લેઇંગ વિથ ફાયર રીડ એટલે કે બરાબર કે ભાઈ આગ સાથે રમત તો પ્રથમ ફકરો જે રહ્યા એમાં આવતા સ્પેલિંગ રહ્યા એનો આપણે અભ્યાસ કરશું કે વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ વન ઓફ એટલે બધામાંથી એક અને ફેવરિટ એટલે મનગમતો મનપસંદ અને ફેસ્ટિવલ્સ એટલે ઉત્સવો બધા ઉત્સવો જે રહ્યા એ બધામાંનો એક મનગમતો ઉત્સવ એમ વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ આપણા બધા જે અવર ફેવરિટ ફેસ્ટિવલ આપણા મનપસંદ ઉત્સવો રહ્યા એમાંનો એક એમ વન ઓફ એટલે એમાંનો એક ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ભારતમાં દીપાવલી એટલે કે જે આપણે દિવાળી કહીએ છીએ અને દિવાળીનો જે આખો તહેવાર રહ્યો એ વાઘ બારસ એટલે કે 11-12 શરૂ થાય 12 ધનતેરસ કાળી 14 અને દિવાળી અને બેસતું વર્ષ
અને ભાઈ બીજ આ બધા જ દિવસો રહ્યા ને એ દિવસો રહ્યા એ દિવાળીના તહેવારોના દિવસો હે અને લોકો એમ કે એ બધા જ દિવસોમાં બરાબર દારૂખાનું મનોરંજન માટે આનંદ માટે બાળકો યુવાનો બધા ફોડતા હોય છે તો એ વનઓફ એટલે એક અને ફેવરિટ એટલે મનપસંદ મનગમતું અને ફેસ્ટિવલ એટલે તહેવાર અને દિવાળી ઇઝ દિવાળી એઝ ઇટ ઇઝ નોન નોન કે એનો ડબલ્યુ કે એનો ડબલ્યુ એટલે નો નો એટલે જાણવું બરાબર અને નોન એટલે જાણીતું અને ઇન ધ નોર્થ એટલે મોટા ભાગે નોર્થ એટલે ઉત્તર બરાબર અને સાઉથ એટલે દક્ષિણ ઈસ્ટ એટલે બરાબર પૂર્વ અને વેસ્ટ એટલે પશ્ચિમ આ ચાર દિશા રહી તો મોટા ભાગે જે દિવાળીનો તહેવાર રહ્યો એ ઉત્તરના રાજ્યો એમાં પછી ઉત્તરના રાજ્ય એટલે આપણે ગુજરાતથી શરૂ કરીને ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ હરિયાણા પંજાબ આ બધા જે રાજ્યો રહ્યા એમાં વધારે ધામધૂમથી મનાવવામાં આવે છે અને ધેર ઇઝ નથિંગ ટુ મેચ એટલે નથિંગ ટુ મેચ એટલે એના જોડે કોઈ ન આવે એના તોલે કોઈ ન આવે કારણ કે દિવાળીનો એક તહેવાર રહ્યો ને એ માણસો એને એવી રીતે ઉજવે છે કે ખર્ચો ખૂબ થાય મીઠાઈનો આવ મહેમાનોનું સ્વાગત માટે મીઠાઈ આપે નાસ્તો આપે દારૂખાનો સારા સારા એ પાંચ છ દિવસ બધા નવા નવા કપડાં પહેરે એટલે એમ કે નથિંગ ટુ મેચ એટલે એના તોલે કોઈ ન આવે મેચ એટલે મળતું હોવું અને નથિંગ એટલે નહીં એટલે કે એને સાથે મળતું ન આવે એટલે કે બીજો કોઈ તહેવાર રહ્યો એના તોલે ન આવે અને ધ એક્સાઇટમેન્ટ એક્સાઇટમેન્ટ એટલે રોમાંચ બરાબર દારૂખાનું ફોડવાનો એક રોમાંચ જ અલગ હોય અને વેન ક્રેકર્સ CRACKERS ક્રેકર્સ એટલે દારૂખાનું ફાયર વર્ક્સ એટલે દારૂખાનું તો ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય ગો ઓફ એટલે સળગાવવામાં આવે ફોડવામાં આવે અને નાઇટ સ્કાય એટલે રાત્રિના આકાશમાં આપણે જોઈએ છીએ અત્યારે કે ભાઈ દારૂખાનું ફોડવામાં આવે તો અંધારું હોય અને રાતનું આકાશ હોય એમાં ઉપર જઈને અને ધડાકો થાય અને પછી સરસ મજાનું તારામંડળ રચાય રંગબેરંગી કલર એમાંથી ફેલાય તો વિથ અ લાઉડ બેંગ લાઉડ બેંગ લાઉડ એટલે મોટો મોટું અને બેંગ BANG બેંગ એટલે અવાજ અને એન્ડ અ બ્રિલિયન્ટ શોર ઓફ કલર્સ બ્રિલિયન્ટ એટલે તેજસ્વી પ્રકાશિત અને SHOWER શોર શોર એટલે ફુવારો બરાબર એટલે કે એક પ્રકાશિત કલરનો ફુવારો મોટો અવાજ અને મેની ઓફ અસ માઇટ વન્ડર એટલે મેની ઓફ અસ મેની એટલે ઘણા અને અસ એટલે આપણે આપણામાંથી ઘણાયને અને વન્ડર એટલે નવાઈ લાગવી વન્ડર એટલે નવાઈ લાગવી આશ્ચર્ય થવું હાઉ ધીસ ફાયર વર્ક્સ આર મેડ કે ભાઈ આ જે ફાયર વર્ક્સ આવ્યું ને આગળ કે ભાઈ ક્રેકર્સ એટલે દારૂખાનું અને ફાયર વર્ક્સ એટલે દારૂખાનું તો કે આ હાવ એટલે કઈ રીતે ભાઈ આ દારૂખાનું કઈ રીતે મેક એટલે બનાવવામાં આવે છે મેડ એટલે આર મેડ એટલે પેસિવ વોઇસ કહેવાય કે ભાઈ દારૂખાનું લોકો દ્વારા કઈ રીતે બનાવવામાં આવે છે એવો ભાવ અર્થ થાય અને એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ ગોઝ ઇન ટુ એટલે એમાં શું ગયેલું હોય શું ગયેલું હોય એટલે એનો અર્થ એવો થાય કે એમાં શું રહેલું છે શું રહેલું છે એટલે એમાં શું ભરવામાં આવ્યું છે દારૂખાનાની અંદર કઈ કયો પદાર્થ શું ભરવામાં આવ્યો છે બરાબર ગોઝ ઇન ટુ એટલે એમાં શું રહેલું છે શું ભરેલું છે અને ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી મેં આગળ વાત કરી ને કે ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન ભૌતિક અને કેમેસ્ટ્રી એટલે રસાયણ રાસાયણિક તો કે એનું સ્વરૂપ બાહ્ય સ્વરૂપ એ ભૌતિક સ્વરૂપ કહેવાય અને અંદર જે પદાર્થ વપરાય એ રાસાયણિક સ્વરૂપ કહેવાય તો એમ કે ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયર વર્ક્સ આજે દારૂખાનું ફાયર વર્ક્સ એટલે એનું ભૌતિક સ્વરૂપ શું છે અને એનું રાસાયણિક સ્વરૂપ શું છે ભૌતિક વિજ્ઞાનના કયા સિદ્ધાંતો એમાં વાપરા
અને રસાયણ વિજ્ઞાનના કયા સિદ્ધાંતો વાપર્યા? ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, અને હેઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે ઇમિટ, ઈ એમ આઈ ટી, ઇમિટ એટલે બહાર ફેંકવું, બહાર ફેલાવવું. એટલે જે આ કે જે દારૂખાનાની બનાવટ રહી, દારૂખાનું જે બનાવવામાં આવે છે એમાં ભૌતિક વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી અને રાસાયણિક વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી શું ભરવામાં આવ્યું છે, કઈ રીતે એ કામ કરે છે, અને એ બાબત રહી રસપ્રદ છે કે એમાં અવાજ થાય અને લાઇટ રહી પ્રકાશ રહ્યો એ બહાર ફેલાય, બહાર એનો ફેલાવો થાય, પ્રકાશનો રંગબેરંગી ફુવારા થાય, બરોબર. તો આ જે પ્રથમ ફકરો રહ્યો એનો હવે આપણે સ્પેલિંગનો અભ્યાસ કર્યો, તો હવે દરેક સેન્ટન્સ મુજબ, દરેક વાક્ય મુજબ આપણે એનો અભ્યાસ કરીશું. કે વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ, આપણા બધા જ તહેવારોમાંનો એક ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં ઇઝ દીપાવલી. દીપાવલી મીન્સ દિવાળી, દીપાવલી એટલે કે દિવાળી, અને ઓર દિવાળી લખ્યું જ છે અંદર કે ભાઈ દીપાવલી કે દિવાળી. યસ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ, એટલે ઇટ ઇઝ નોન એટલે તે જાણીતો છે, તે પ્રખ્યાત છે, બરોબર. કે એનો ડબલ્યુ એન નોન એટલે જાણીતું, પ્રખ્યાત, બરોબર. પછી એનો સમાનાર્થી શબ્દ થાય પોપ્યુલર, પીઓ પીયુ એલ એ, પોપ્યુલર એટલે પ્રખ્યાત એટલે કે જાણીતું. તો કે બી એમ કે ઉત્તર ભારતમાં દીપાવલીનો તહેવાર રહ્યો એ ખૂબ જાણીતો છે, પ્રખ્યાત છે. અને ધેર ઇઝ નથિંગ ટુ મેચ, ધેર ઇઝ નથિંગ ટુ મેચ એટલે આ તહેવારના તોલે કોઈ ન આવે, એટલે કે બીજો કોઈ તહેવાર રહ્યો એ આ તહેવારના તોલે ન આવે. અને ધ એક્સાઇટમેન્ટ, કારણ કે એમાં રોમાંચ રહેલો છે. દિવાળીના તહેવારમાં શું હોય કે દારૂખાનું ફોડવાનું થાય ને, એટલે એમાં સાહસ રહેલું હોય, એમાં રોમાંચ રહેલો હોય. અને વેન ક્યારે એમ કે રોમાંચિત થાય માણસ, ક્યારે બાળકોને મજા આવે, યુવાનોને મજા આવે, લોકોને મજા આવે, કે વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય. જ્યારે એમ કે ક્રેકર્સ એટલે દારૂખાનું ગો ઓફ એટલે ફૂટે, સળગે, અને ઇન નાઇટ સ્કાય એટલે રાત્રિના આકાશમાં, જ્યારે રાત્રિના આકાશમાં દારૂખાનું જે રહ્યું એ ફૂટે, ત્યારે એનો જે રોમાંચ રહ્યો એ મજા આવે એવો હોય છે. અને પાછું સાથે સાથે શું હોય કે વિથ લાઉડ બેલ, દારૂખાનું રાત્રિના આકાશમાં ફૂટે અને સાથે સાથે મોટા અવાજથી, લાઉડ બેંગ એટલે મોટો અવાજ, અને એને બ્રિલિયન્ટ શોર ઓફ કલર્સ, અને શોર ઓફ કલર્સ એટલે રંગબેરંગી કલરના ફુવારા, શોર એટલે ફુવારા, બરોબર. તો કે આકાશમાં, રાત્રિના આકાશમાં જ્યારે આ દારૂખાનું ફૂટે, રંગબેરંગી ફુવારા થાય અને મોટો અવાજ થાય, એનો જે રોમાંચ રહ્યો ને એ કંઈક અલગ છે. એટલે કહેવામાં આવ્યું છે કે ભાઈ આ ઉત્સવ જે રહ્યો દિવાળીનો ઉત્સવ, એની તોલે બીજો કોઈ ઉત્સવ આવે નહીં. તો હવે આપણને એમ થાય કે મેની ઓફ અસ માઇટ વન્ડર, આપણામાંથી કેટલાય લોકોને એમ કે આશ્ચર્ય થાય. વન્ડર એટલે નવાઈ લાગે, આશ્ચર્ય થાય, બરોબર. સરપ્રાઈઝ એટલે આશ્ચર્ય, વન્ડર એટલે આશ્ચર્ય, નવાઈ. તો કે મેની ઓફ અસ માઇટ વન્ડર, આપણને ઘણાને નવાઈ લાગે કે હાઉ ધીસ ફાયર વર્ક્સ આર મેડ. હાઉ એટલે કઈ રીતે, ધીસ ફાયર વર્ક્સ એટલે કે આ દારૂખાનું, અને આર મેડ એટલે બનાવવામાં આવે છે. તો કે આપણને, આપણામાંથી કેટલાયને નવાઈ થાય કે આ દારૂખાનું કઈ રીતે બનાવવામાં આવે છે. તો એન વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને વોટ એટલે શું, અને ગોઝ ઇન ટુ એટલે અંદર ભરવામાં આવે. તો આ દારૂખાનાની અંદર શું ભરવામાં આવે અને આ દારૂખાનું કઈ રીતે બનાવવામાં આવે છે, એની આપણને એમ કે ઘણાને નવાઈ લાગે. અને ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી, એટલે કે ભૌતિક વિજ્ઞાન અને કેમેસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન, ઓફ ફાયર વર્ક્સ એટલે આ ભૌતિક વિજ્ઞાન મુજબ અને રસાયણ વિજ્ઞાન મુજબ, બરાબર.
આજે દારૂખાનાનું, દારૂખાનામાં કયા પ્રકારનું ભૌતિક વિજ્ઞાન કામ કરે છે, કયા પ્રકારનું રસાયણ વિજ્ઞાન કામ કરે છે, ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ, એ રસપ્રદ બાબત છે. અને એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ. અને બીજી બાબત રસપ્રદ કઈ છે કે ભાઈ એમાંથી જે અવાજ આવે, બરાબર, આપણે જોઈએ ધડાકો થાય ઘણા દારૂખાનામાં, એવી સિટ્ટી વાગે એવું મ્યુઝિક વાગે, બરાબર. ઘણા દારૂખાના હોય એમાં કલર કલર બધું ફેલાય અને એમાંથી એક અલગ પ્રકારનો જાણે ફુવારો થતો હોય, બરાબર, એવો અવાજ આવે. તો એ ઇમિટ એટલે કે એમાંથી પ્રકાશનો ફેલાવો થવો. તો કે આ બધું રસપ્રદ છે. શું રસપ્રદ છે? કે એમાંથી સાઉન્ડ અવાજ આવે, એમાંથી પ્રકાશ ફેલાય, બરાબર, એ રસપ્રદ બાબત છે. તો આ પ્રકારે આ જે પ્રથમ ફકરો રહ્યો, બરાબર, એમાં કે ભાઈ દિવાળીની માહિતી આપી કે ભાઈ આ શું કામ રસપ્રદ તહેવાર છે, કે ભાઈ દારૂખાનું ફોડવામાં આવે, દારૂખાનું ફોડવામાં એનું ભૌતિક સ્વરૂપ કઈ રીતે અને રાસાયણિક સ્વરૂપ રહ્યું એ, બરાબર, કઈ રીતે છે એ આપણે આ વિભાગમાં જોયું. હવે પછી આગળ વધીશું. અસ્તુ.